ઉપલેટા તાલુકાના લાઠ ગામે રાજ્ય સરકાર દ્વારા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક હસ્તે પરિવારના વારસદારોને રૂપિયા 12 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા. માણાવદર તાલુકાના ચુડવા ગામે વરસાદ પડતા નદીમાં પૂર આવેલ અને લાઠ ગામથી મજૂરી અર્થે ચુડવા ગયા હોય ત્યારે પૂર ઝડપે પાણી આવતા રિક્ષામાં બેઠેલા 10 સભ્યોમાંથી 3 બહેનો પાણીમાં તણાયા હતા. ત્યારે પરિવારના સભ્ય બાબુભાઈ સોલંકી દ્વારા લાઠ સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાને જાણ કરતા સરપંચ દ્વારા તુરંત પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકને જાણ કરેલ અને સાંસદશ્રીએ જૂનાગઢ કલેક્ટરને સૂચના આપી તંત્રને ચુડવા ગામે જઈ બચાવ રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી. બચાવ કામગીરી દરમિયાન 3 બહેનો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ સાંસદ રમેશભાઈ ધડુક પરિવારજનોને સાંત્વના આપવા લાઠ ગામે આવેલ અને 3 જ દિવસમાં પરિવારને આર્થિક મદદરૂપ થવા 3 બહેનોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા ચેક અર્પણ કરેલ. રિપોર્ટર સરફરાજ કોડી.